કચ્છના ખેડૂતોને સત્વરે પાક નુકસાનીની સહાય ચૂકવવા કરાઈ રજૂઆત. તાજેતરમાં રાજ્ય સરકારે નુકસાની પામેલા ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે, ત્યારે કચ્છના ખેડૂતોને તાત્કાલિક સહાય અપાય તે જરૂરી બની રહી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પીસી ગઢવીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું, જેમાં મોટાભાગના પાકને નુકસાન પહોંચી છે. અબડાસા, લખપત, માંડવી, નખત્રાણા, ભુજ સહિતના મથકો પર પાકને ભારે નુકસાની પહોંચી છે. ખેડૂતોના માથે હાલ આભ તૂટી પડી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ હાલમાં કમોસમી વરસાદ અને માવઠું પણ થયું છે, ત્યારે લાખો રૂપિયાની લોન લઈને ખેડૂતોએ પાકો વાવ્યા હતા અને તેમાંય પણ ભારે વરસાદથી નુકસાની પહોંચી છે, ત્યારે તાત્કાલિક અસરથી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તમામ ખેડૂતોને કોઈપણ કઠિન નિયમોમાં ન મૂકીને સહાય તાત્કાલિક પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ બાબતે જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆત કરવામાં આવી છે. દેશમાં જ્યારે ખેડૂત આંદોલન શરૂ થયું છે અને લોકસભામાં માર્શલ લો જે કાયદો છે એવો અત્યાચારી કાયદાઓ લગાવી અને દેશના ખેડૂતોને જ્યારે ભાજપની સરકાર હેરાન કરી રહી છે અને ખેડૂતોએ રોડ ઉપર આવવું પડ્યું છે, જગતનો તા જાતે દુઃખી છે. એના માટે સમગ્ર ભારતના કિસાનોએ જ્યારે બંધનું એલાન કર્યું ત્યારે આજે કચ્છની પરિસ્થિતિ એ થઈ કે એ બંધના એલાનમાં કચ્છના કોઈ કિસાન સંઘ કે ભારતીય કિસાન સંઘ કોઈ કચ્છના બંધના એલાનમાં ન જોડાય. ગુજરાતના બંધમાં પણ ઓછા જોડાયા, પણ ખરેખર પરિસ્થિતિ એવી છે કે સમગ્ર ભારતના દરેક ખેડૂતો જાણે છે કે ખેડૂતોના અવાજને દબાવવો એ ભાજપની નીતિ રહી છે. હું આપના માધ્યમથી આપને કહું કે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે 25 વર્ષથી ભાજપની સરકાર હોય અને છેવાડાનો નાણાંનો સરોવરથી માંડી અને રાપર સુધીનો ખેડૂત પોતાના ખેતરોમાં પાણી લઈ જવા માટે એની પાસે પાકી કેનાલની વ્યવસ્થા ન હોય, એના ડેમોનું ખોદાણ ન થતું હોય, ડેમના ગેટ અને દરવાજા ન બનતા હોય, ડેમ ઉપર પુષ્કળ ઝાડી હોય, 50% ડેમોનું પાણી વેડફાઈ જતું હોય. આજે હું આપને અબડાસાની વાત કરીશ કે હાલમાં જ 4 દિવસ પહેલાં કચ્છ મિત્રમાં આવ્યું કે અબડાસાના 33 ડેમોની કેનાલો બંધ પડી છે. તો વિચાર કરો કે 33 ડેમોની જો કેનાલો બને અને પાકી કેનાલો બને તો ખેડૂતોનું કેટલું હિત જળવાય. આજે ખેડૂત જ્યારે એ ડેમોની કેનાલો વિના, ડેમના દરવાજાઓ વિના, ડેમના ખોદાણ વિના પુષ્કળ પાણી ભરેલો છે, છતાં ખેડૂતના ખેતરમાં પાણી જઈ નથી શકતું. આજે એ પરિસ્થિતિ આવી છે કે ગોધાતર ડેમ અને સાંદ્રો ડેમ ભરેલા છે, નરા ડેમ ભરેલો છે, પણ ખેડૂતોના ખેતર સુધી ક્યાં પાણી જાય છે? આજે ગોધાતરની કેનાલો દરેક ઠેકાણે તૂટી ગઈ છે, પણ ખેડૂતના ખેતર સુધી આજ સુધી પાણી પહોંચ્યું નથી. ગયા વર્ષે પણ ન પહોંચ્યું અને આ વર્ષે પણ ન પહોંચ્યું. ખરેખર કારણ શું છે? સરકારની એક નિષ્ફળતા કરો. સરકારને ખેડૂતોને ફક્ત દબાવવા, આંદોલનમાં એક પણ કિસાન બહાર ન નીકળ્યો એ ફક્ત એટલા માટે કે ભાજપની સરકારે એક સાબિત કરવું છે કે અમારી સામે કોઈ કિસાન બોલતો નથી. પણ તમે એના આત્માના અવાજને તો પૂછો કે તમારા જુલ્મથી તમારી સામે ખેડૂત નીકળે એટલે એની સામે કિનાખોરી કરવી, તમારી સામે કોઈ સંગઠન નીકળે તો એની સામે કિનાખોરી કરવી, તમારી સામે કોઈ પ્રતિષ્ઠિત આગેવાનો નીકળે તો કિનાખોરી કરવી, વેપારીઓ દુકાન ખુલ્લી રાખે તો એના સામે કિનાખોરી કરવી, એ રીતે ભયભીત થઈને આજે કચ્છની પ્રજા એ બંધને પણ સહકાર નથી આપી શકી. અને આજે અબડાસાના ખેડૂતો અને સમગ્ર કચ્છના ખેડૂતો ત્રાહી આમ પોકારી ઉઠ્યા છે. આજે માર્કેટમાં જાય છે તો ભાવ શું છે? આજે કેરલા અને ત્યાંથી બહારથી 2300 રૂપિયા ભાવ આપવા માટે વેપારીઓ આવ્યા છે, જ્યારે કચ્છની અંદર 2000 રૂપિયા પણ કોઈ મગફળીનું લેવા તૈયાર નથી. આજે એ ખેડૂતોની દશા બની છે કે ખેડૂતોએ હવે જવું તો ક્યાં જવું? ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવ 82 રૂપિયા છે. ભાજપના આગેવાનોને પણ થોડીક શરમ હોવી જોઈએ કે જે દિવસે 60 રૂપિયા હતા અને 70 રૂપિયા હતા ત્યારે રોડ પર નીકળતા હતા, આજે કેમ રોડ પર નીકળતા નથી તમે? આજે આટલો જુલમ હોવા છતાં એક પણ નેતો હર પૂચારવા તૈયાર નથી અને કોરોનાની વાતો કરે, બીજી વાતો કરે, નરેન્દ્ર મોદીના તાયફા કરે. વહીવટ અને વહીવટ તો જે ગરીબ માણસ કામ લઈને જાય તો એમ કે અત્યારે પીએમ સાહેબનો પ્રોગ્રામ છે, સીએમ સાહેબનો પ્રોગ્રામ છે, રાષ્ટ્રપતિનો પ્રોગ્રામ છે, અમિતભાઈ શાહનો પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં કચ્છનો તમામ વહીવટ તંત્ર બાનમાં આવી ગયો છે. એક પણ અરજદારનું કોઈ કામ કરવા માટે કર્મચારી અને અધિકારી તૈયાર નથી, કારણ કે એમની પાસે સરકારે એમને લઈ લીધા છે કે એમની સંચાલનની વ્યવસ્થા કરો. કચ્છનો કોઈ પણ માણસ દુઃખી હોય, સુખી હોય, એને મુશ્કેલી હોય એ આપણે કોઈ જોવાની નથી. અને આજે ખેડૂતો તમામ અબડાસાના અને કચ્છના ખેડૂતો ત્રાહી આમ પોકારી ઉઠ્યા છે અને કચ્છના ખેડૂતને ન્યાય અપાવવા માટે આ આંદોલન જો આ ભારત સરકાર